દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વડતરા ગામે કરુણાંતિકા સર્જાઈ છે વજા મેરુભાઈની વાડીમાં ખેતમજૂરી કરતા ગોધરાના વતની શ્રમિક પરિવારના બે સંતાનોનું અપમૃત્યુ થયું છે વિજય સુરેશભાઈ નાયક નામના અગિયાર વર્ષીય કિશોર તથા સંજય સુરેશભાઈ નાયક નામનો સાત વર્ષીય બાળક ઝાકસીયા સીમ વિસ્તારમાં આવેલ તળાવમાં નાહવા ગયા હતા તળાવ ઊંડું હોવાથી બંને ભાઈઓ ડૂબી ગયા હતા ગ્રામજનોએ બંનેના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા આ ઘટનાથી ગરીબ શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અવિરત વધી રહ્યું છે આજે શહેરમાં કોરોનાના નવા ચાર કેસ નોંધાયા છે વાલ્કેશ્વરી વિસ્તારના અઠ્યાવીસ વર્ષીય યુવાન નાનકપુરી વિસ્તારના પિસ્તાલીસ વર્ષીય સ્ત્રી બાપા શેઠના ડેલા પાસે ઘાંચીની ખફી વિસ્તારના પિસ્તાલીસ વર્ષીય સ્ત્રી તથા પિસ્તાલીસ વર્ષીય પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે આ ઉપરાંત લાલપુરના ચાર થાંભલા વિસ્તારના બાસઠ વર્ષીય વૃદ્ધ પણ કોરોનાગ્રસ્ત થયા છે આમ જામનગર જિલ્લામાં આજે કોરોનાના વધુ પાંચ કેસ નોંધાયા છે સંધિવા જેવી બીમારીઓમાં બળતરા ઓછી કરવા ડેક્ઝોમેથાસોન દવાનો ઉપયોગ થાય છે કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા અને ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીઓને ડેક્ઝોમેથાસોન દવા આપવામાં આવશે સરકારે આ અંગે મંજૂરી આપી દીધી છે ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડની રિસર્ચ ટીમે કોરોનાના બે હજારથી વધુ દર્દીઓ પર ડેક્ઝોમેથાસોનનો પ્રયોગ કર્યો હતો જેના પરિણામે વેન્ટિલેટર ઉપર રહેલા દર્દીઓના મૃત્યુમાં પાંત્રીસ ટકાનો ઘટાડો નોંધાયો હતો દેવભૂમિ દ્વારકા જિલ્લાના એલસીબીપીઆઈ એમ વી ચંદ્રાવાડિયા તથા પીએસઆઈ વીએમ ઝાલાની આગેવાનીમાં પોલીસે પાંચ હજાર પાંચસો વીસ બોટલ ભારતીય બનાવટની અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે સિમેન્ટ ભરેલા ટ્રકમાં શરાબની હેરફેર થઈ રહી હોવાની બાતમીના આધારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જી જે ટ્વેલ્વ ઝેડ ફોર નાઇન ડબલ ફોર નંબરના ટ્રકમાંથી ચારસો સાઠ પેટી શરાબનો જથ્થો પકડ્યો હતો ટ્રકના ક્લીનર રાજસ્થાનના માંગીલાલ તેજારામ બિશ્નોઈ અને ટ્રક આગળ પેટ્રોલિંગ કરી રહેલ અજાણ્યો બાઇક સવાર શખ્સ ફરાર થઈ ગયા હતા રૂપિયા સોળ લાખ બોતેર હજાર આઠસોની કિંમતની શરાબ તથા બાર લાખના ટ્રક સહિત પોલીસે કુલ અઠ્યાવીસ લાખ બોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો